સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો 2.6 સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ બંને પદાર્થોનો સમમોલર જથ્થો સમમોલર એટલે બંનેની મોલારિટી સમાન છે એટલે કે દ્રાવણમાં બંનેના મોલ સમાન છે જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને એટલે આ બંનેના દળનો સરવાળો કેટલો છે 1 ગ્રામ સંપૂર્ણ પૂર્ણ પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl ના કેટલા મિલીની જરૂર પડશે એટલે 0.1 મોલર HCl હોય એના દ્રાવણનું કેટલું કદ જરૂરી છે એટલે આ પ્રક્રિયા તટસ્થીકરણ પ્રક્રિયા થશે એસિડ એની સામે તમારે આ બંનેની સંપૂર્ણ પ્રક્રિયા કરવાની છે એટલે કે સંપૂર્ણ તટસ્થીકરણ પ્રક્રિયા કરવાની છે એસિડ અને બેઝ વચ્ચે તો આપણે બંનેનો જથ્થો કુલ 1 ગ્રામ આપેલો છે તો પહેલા તો એ બંનેના દળ કેટલા હશે 1 ગ્રામમાં બંને કેટલા કેટલા ગ્રામ હશે આ નક્કી કરીએ ધારો કે Na2CO3 આનું દળ 1 ગ્રામ છે therefore bicarbonate નું દળ કેટલું થાય સોડિયમ બાયકાર્બોનેટ નું દળ 1 માઈનસ 1 ગ્રામ કારણ કે બંનેના દળનો સરવાળો 1 છે જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણ છે એટલે બંનેના દળનો સરવાળો 1 ગ્રામ છે એટલે આનું 1 થાયું સોડિયમ કાર્બોનેટ નું તો સોડિયમ બાયકાર્બોનેટ નું કેટલું થાય 1 માઈનસ 1 ગ્રામ ઓકે હવે બંનેના મોલ ગણી લે કારણ કે આપણને ખબર છે સમમોલર છે એટલે કે બંનેના મોલ કેવા હશે સમાન મોલારિટી સમાન એટલે દ્રાવણમાં બંનેના મોલ પણ સમાન જો આ બંનેના મોલ જોતા હોય તો મોલ બરાબર દળ છેદમાં મોલર દળની જરૂર પડશે દળ છે મોલર દળની જરૂર પડશે તો મોલર દળ ગણીએ Na2CO3 સોડિયમ કાર્બોનેટ નું મોલર દળ ઇઝ ઇક્વલ ટુ સોડિયમ 23 બે વખત એટલે 46 પ્લસ કાર્બન 1 વખત 12 પ્લસ ઓક્સિજન 16 3 વખત એટલે 48 48 12 60 60 અને 46 106 ગ્રામ મોલ ઇન્વર્સ ઓકે હવે બાયકાર્બોનેટ નું મોલર દળ ગણીએ NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ નું મોલર દળ ઇઝ ઇક્વલ ટુ સોડિયમ 23 એક વખત જ છે પ્લસ હાઇડ્રોજન નું એક વખત જ છે પ્લસ કાર્બન 12 એક વખત છે પ્લસ ઓક્સિજન નું 16 3 વખત છે 48 48 અને 12 60 અને 24 84 ગ્રામ મોલ ઇન્વર્સ હવે બંનેના મોલર દળ મળી ગયા હવે બંનેના મોલ ગણીએ Na2CO3 ના મોલ ઇઝ ઇક્વલ ટુ દળ છેદમાં મોલર દળ દળ કેટલું છે 1 ગ્રામ છેદમાં મોલર દળ કેટલું થશે 106 તો આ મોલ થઈ ગયા હવે બાયકાર્બોનેટ ના મોલ ગણીએ NaHCO3 ના મોલ દળ છેદમાં મોલર દળ દળ કેટલું છે 1 માઇનસ x મોલર દળ કેટલું છે બાયકાર્બોનેટ નું 84 હવે બંનેના મોલ મળી ગયા પણ આપણને ખબર છે સમમોલર બંને સમમોલર હોવાથી આપણે આવી રીતે ગણતરી કરી શકીએ તો લખીએ બંને સમમોલર
હોવાથી બંનેના મોલની સંખ્યા કેવી થશે સમાન મોલારિટી સમાન છે એટલે દ્રાવણમાં બંનેના મોલની સંખ્યા પણ સમાન હશે તો x છેદમાં 106 is equal to 1 minus x upon 84 ઓકે બંને ઇક્વલ ટુ થશે સમાન થશે ઇક્વલ સાદુરૂપ આપી એટલે આપણને x મળશે 84 અહીં ગુણાકારમાં આવશે એટલે 84 x is equal to 106 ગુણ્યા 1 એટલે 106 માઇનસ 106x x વાળા પદને એક બાજુ રાખીએ therefore 84x પ્લસ આ બાજુ આવશે એટલે 106x is equal to 106 84 અને 106x બને છે તો 84x અને 106x 106 અને 84 190x is equal to 106 થાય x ને સૂત્રનો કર્તા બનાવીએ એટલે ગુણાકારમાં છે છેદમાં જશે 106 છેદમાં 190 therefore x is equal to 106 ભાગ્યા 190 કરશો એટલે 0.558 મળશે x ની કિંમત મળી જે સોડિયમ કાર્બોનેટનું દળ છે અને એના જ ઉપરથી સોડિયમ બાયકાર્બોનેટનું દળ મળી જશે બંનેના દળનો સરવાળો 1 ગ્રામ છે therefore Na2CO3 સોડિયમ કાર્બોનેટનું દળ 0.558 ગ્રામ થશે અને તેથી સોડિયમ બાયકાર્બોનેટનું દળ 1 માઇનસ 0.558 એટલે 0.442 ગ્રામ થશે 1 માઇનસ 0.558 0.442 ગ્રામ થશે હવે બંનેના દળ મળી ગયા અને બંનેના દળનો સરવાળો કેટલો હતો એક મિશ્રણ 1 ગ્રામ હતું એમાં આપણને ખબર પડી કે 0.558 ગ્રામ સોડિયમ કાર્બોનેટ છે અને 0.442 ગ્રામ સોડિયમ બાયકાર્બોનેટ છે હવે બંને બેઝ વારાફરતી HCl સાથે પ્રક્રિયા કરશે ત્યારે કેવી રીતે સમીકરણ લખી શકાય સોડિયમ કાર્બોનેટ HCl સાથે રિએક્શન કરે Na2CO3 પ્લસ HCl તટસ્થીકરણ પ્રક્રિયા થશે બેઝ અને એસિડ વચ્ચે પ્રક્રિયા થશે એટલે ક્ષાર પાણી કાર્બોનેટ કે બાયકાર્બોનેટ હોય તો સાથે કાર્બન ડાયોક્સાઇડ તો આમાંથી ક્ષાર કેવો ઉત્પન્ન થાય NaCl પ્લસ પાણી H2O પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ઓકે હવે બેલેન્સ કરો સોડિયમ 2 અહીંયા 2 મૂકશો એટલે અહીંયા ક્લોરિન 2 થશે અહીંયા 2 મૂકશો એટલે હાઇડ્રોજન 2 છે ઓક્સિજન 3 1 અને 2 3 છે બેલેન્સ થઈ ગયું હવે આપણે આ બે પદાર્થ જોવાના છે કે સોડિયમ કાર્બોનેટ 1 મોલ વપરાય ત્યારે HCl 2 મોલ વપરાય છે આ તો આપણે મોલ ઉપર બોલ્યા આપણે દળ ઉપર જતા રહી અને 1 મોલ નું દળ એટલે મોલર દળ કહેવાય તો આનું મોલર દળ તો આપણે જાણી છે Na2CO3 કેટલું 106 ગ્રામ તો આપણે એવું કહી શકી કે આ 1 મોલ એટલે 106 ગ્રામ વપરાય ત્યારે HCl ક્લોરિન 35.5 અને હાઇડ્રોજન 1 એટલે 36.5 HCl ના 1 મોલ નું દળ 36.5 થશે પણ કેટલા મોલ વપરાય છે 2 એટલે 36.5 ગુણ્યા 2 73 ગ્રામ થાય તો એવું કહી શકાય કે સોડિયમ કાર્બોનેટ 106 ગ્રામ વપરાય ત્યારે HCl 73 ગ્રામ
ની જરૂર પડે, પણ તમારે 106 ગ્રામ સોડિયમ કાર્બોનેટ નથી વાપરવાનું. તમને તો સોડિયમ કાર્બોનેટ કેટલો આપેલો છે, કેટલા ગ્રામ છે, 0.558 ગ્રામ જ વાપરવાનો છે. તો 83 મૂકીએ, 106 ગ્રામ હોય ત્યારે 73 ગ્રામ HCl ની જરૂર પડે, તો 0.558 ગ્રામ સોડિયમ કાર્બોનેટ હોય ત્યારે કેટલા ગ્રામ HCl ની જરૂર પડે? છોકરી ગુણાકાર 0.558 ગુણ્યા 73 છેદમાં 106. આની તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ મળશે 0.384. 0.384 ગ્રામ HCl ની જરૂર પડે, બરાબર ને? સોડિયમ કાર્બોનેટ જો 0.558 ગ્રામ હોય તો તેનું પ્રતિસ્થિકરણ કરવા માટે, સંપૂર્ણપણે એની પ્રક્રિયા કરવા માટે HCl 0.384 ગ્રામ જરૂર પડે. હવે આ HCl તો આનું તટસ્થીકરણ એટલે કે સોડિયમ કાર્બોનેટનું તટસ્થીકરણ કરવા માટેનો થયો. હજી HCl નું કેનું તટસ્થીકરણ કરશે? બાયકાર્બોનેટ. તો આપણે આવું નવું સમીકરણ હજી એક કેના માટે લખશું? બાયકાર્બોનેટ માટે. આ એક. હવે બીજું, સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 પ્લસ HCl ક્ષાર NaCl પાણી H2O કાર્બોનેટ કે બાયકાર્બોનેટ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે. તટસ્થીકરણ પ્રક્રિયા થઈ ગઈ. બેલેન્સ કરો, સોડિયમ એક, સોડિયમ એક, ક્લોરિન એક, ક્લોરિન એક, હાઇડ્રોજન અહીંયા જે છે એ બે છે, તો એક અને એક બે, ઓક્સિજન ત્રણ ત્રણ, બેલેન્સ જ છે. આમાં આપણે બેલેન્સ કરવું પડ્યું, આ બેલેન્સ છે. તો એના પ્રમાણે મૂકો, સોડિયમ બાયકાર્બોનેટ એક મોલ ત્યારે HCl એક મોલ ની જરૂર પડશે, પણ આપણે મોલ ઉપર નથી જવું, દળ ઉપર જવાનું છે. તો આનું મોલર દળ, સોડિયમ બાયકાર્બોનેટ નું મોલર દળ 84 હતું, એટલે એક મોલ નું દળ 84 ગ્રામ. જો આ 84 ગ્રામ હોય ત્યારે તમારે HCl કેટલો જોઈ? 35.5 અને એક એટલે 36.5 ગ્રામ જોઈ. 84 ગ્રામ સોડિયમ બાયકાર્બોનેટનું તટસ્થીકરણ કરવા માટે HCl નો જરૂરી જથ્થો 36.5 ગ્રામ છે, પણ આપણી પાસે 84 ગ્રામ સોડિયમ બાયકાર્બોનેટ નથી, આપણી પાસે સોડિયમ બાયકાર્બોનેટ 0.442 ગ્રામ છે. તો 0.442 ગ્રામ સોડિયમ બાયકાર્બોનેટ માટે HCl ના કેટલા ગ્રામની જરૂર પડશે? આ બંનેનો ગુણાકાર 0.442 ગુણ્યા 36.5 ભાગ્યા 84. ત્યારે આપણને આન્સર મળશે 0.192 ગ્રામ HCl ની જરૂર પડે. તો હવે વિચારો, 0.384 ગ્રામ HCl સોડિયમ કાર્બોનેટનું તટસ્થીકરણ કરવા માટે જરૂરી છે, અને 0.192 ગ્રામ HCl સોડિયમ બાયકાર્બોનેટનું તટસ્થીકરણ કરવા માટે જરૂરી છે. તેથી HCl નું જરૂરી કુલ દળ કેટલું થશે? અહીંયા આટલો અને અહીંયા આટલો, એટલે બંનેનો સરવાળો. તેથી HCl નું જરૂરી કુલ દળ ઇઝ ઇક્વલ ટુ 0.384 પ્લસ 0.192 સરવાળો થશે 0.576. 0.576 ગ્રામ કુલ HCl ના દળની જરૂર પડશે. હવે તમને મળ્યું એ HCl નું દળ મળી ગયું કે HCl 0.576 ગ્રામ જોઈ, પણ તમને પ્રશ્ન શું પૂછેલો છે? 0.1 મોલર HCl ના કેટલા મિલી એટલે કે કદ તમારે કદ ગણવાનું છે, HCl ના દ્રાવણનું કદ કેટલું? વિચારો,
દળ નથી જોઈતું HCl નું, કદ જોઈ છે તો મોલારિટી આપેલી છે, મોલારિટી નું સૂત્ર મૂકી દે. ઓકે, મોલારિટી નું સૂત્ર મૂકી દે. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ, એટલે તમે HCl નું દળ આવું લખી શકો, ગ્રામ છેદમાં મોલર દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. ચાલો, મોલારિટી કેની લખો છો? HCl ના દ્રાવણની 0.1 ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ, એટલે દ્રાવ્ય પાણીમાં HCl જ છે ને, તો જ મોલારિટી હોય ને. દ્રાવ્યનું દળ HCl નું દળ કેટલું આવ્યું? 0.576 ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું મોલર દળ. પાણીમાં HCl દ્રાવ્ય નાખેલો, HCl નું મોલર દળ હાઇડ્રોજન નું 1, ક્લોરિન નું 35.5 એટલે 36.5 ગુણ્યા દ્રાવણ નું કદ, એટલે HCl ના દ્રાવણ નું તમારે કદ જોઈએ છે. HCl ના કેટલા મિલી દ્રાવણ ની જરૂર પડશે? તો HCl ના દ્રાવણ નું કદ તમને લીટરમાં મળશે. ઓકે, આને સૂત્ર નો કરતા બનાવી દો. ધેરફોર HCl ના દ્રાવણ નું કદ ઇઝ ઇક્વલ ટુ આ અંશમાં આવી જશે 0.1 છેદમાં જતો રહેશે 0.576 છેદમાં 36.5 ગુણ્યા 0.1. તમે આની કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ મળશે 0.158. કદ કેમાં મળવાનું હતું? લીટરમાં. તો લીટર, પણ આપણને અહીંયા આન્સરમાં એવું પૂછ્યું કે 0.1 મોલર HCl ના કેટલા મિલી દ્રાવણ ની જરૂર પડશે? આપણે કેટલા મિલી કહેવાનું છે, આની કેટલા મિલી દ્રાવણ મિલી લીટર માં ફેરવી નાખી, ગુણ્યા 1000, 158 મિલી HCl ની જરૂર પડશે HCl ના દ્રાવણ નું કદ, બરાબર આટલા મિલી જરૂર પડશે. તો આપણો આન્સર થશે 158 મિલી 0.1 મોલર HCl ના દ્રાવણ ની જરૂર પડે. HCl ના દ્રાવણ નું કદ 158 મિલી જોશે આ બંનેનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે. ઓકે, આમ આખો થિયરી ટાઈપ કોન્સેપ્ટ છે, આમ કેલ્ક્યુલેશન કરતી જવાની છે, પણ મુદ્દો મગજમાં રાખવાનો, સમ મોલર હોય એટલે બંનેની મોલારિટી સમાન, એટલે કે દ્રાવણમાં બંનેના મોલ સમાન હોય, ત્યાંથી તમને x મળે, એટલે કે બંનેના દળ મળે, અને બંનેના દળ મળી જાય પછી બે તટસ્થીકરણ પ્રક્રિયા ભૂલાઈને, કે જેના આધારે ત્રિરાશિ મૂકી અને HCl કેટલો કેટલો જોશે એનો સરવાળો, અને લાસ્ટ ઉપર મોલારિટી નું સૂત્ર, આપણો આન્સર થશે. ઓકે, સ્વાધ્યાય નો 9મો દાખલો 2.9. પીવાના પાણીનો એક નમૂનો ખૂબ જ ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે સંદૂષિત થયેલો છે. એટલે કે પીવાના પાણીના નમૂનામાં ક્લોરોફોર્મનું પ્રમાણ છે, સંદૂષિત પાણી થયેલું છે ક્લોરોફોર્મથી, જેને કેન્સરજન્ય ધારવામાં આવેલ છે. સદૂષણનું સ્તર એટલે કે પ્રમાણ, એટલે કે ક્લોરોફોર્મનું પ્રમાણ 15 PPM દળથી, એટલે W/W જણાવ્યું છે. તો યાદ કરો, આપણે પીપીએમ વખતે અલગ ભાગ એક તૈયાર કરેલો હતો કે પીપીએમ 3 પ્રકારે દર્શાવી શકાય, દળથી, કદથી અને દળ કદથી, ટકાવારીની જેમ જ. તો અહીંયા દળથી છે 15 PPM. તો પેલું તમારે ગણવાનું છે, આને દળથી ટકાવારીમાં દર્શાવો. દળથી ટકાવારીમાં એટલે W/W, દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. તો આપણી પાસે આ બંનેના દળ હોવા જોઈએ. તો પેલા
15 ppm છે એનો અર્થ લખો ક્લોરોફોર્મ ના દળ થી 15 ppm એટલે આપણે એવું કે રાખ્યું તો જેટલા ppm હોય એટલા ગ્રામ દ્રાવ્ય તો 15 ગ્રામ ક્લોરોફોર્મ 10^6 ગ્રામ દ્રાવણમાં તો સૌપ્રથમ આપણે પહેલા એનો અર્થ લખીએ क्लोरोफॉर्म ना 15 ppm दर थी એટલે કેટલા ppm હોય એટલા ગ્રામ દ્રાવ્ય એટલે 15 ગ્રામ ક્લોરોફોર્મ કેટલા માં 10^6 ગ્રામ દ્રાવણમાં રહેલ છે જેટલા ppm હોય દળથી હોય ત્યારે બંને ગ્રામમાં જ આવવાના જેટલા ppm હોય એટલા ગ્રામ દ્રાવ્ય 10^6 ગ્રામ દ્રાવણમાં હોય ઓકે આ દ્રાવ્યનું દળ થઈ ગયું આ દ્રાવણનું દળ થઈ ગયું તમને દળ ટકાવારી મળી જશે क्लोरोफॉर्म नी दर टकावारी दर थी टकावारी CHCl3 क्लोरोफॉर्म नी दर थी टकावारी इज इक्वल टू द्रव्य नु दर એટલે क्लोरोफॉर्म नु दर CHCl3 नु दर द्रव्य नु दर लखो तो पण चाले छेद मा द्रावण नु दर गुणिया 100 द्रव्य क्लोरोफॉर्म नु दळ 15 ग्राम मा द्रावण नु दळ 10^6 गुणिया 100 10^2 કહેવાય 10^6 2 કેન્સલ અહીંયા 10^4 વધશે ઉપર લઈ લ્યો 10^-4 15 गुणिया 10^-4 એને 1.5 કરી નાખું તો 10^-3 લખાય -4 માંથી એક અંક પછી પોઈન્ટ મૂકો આટલા આપણે લસ ગણ્યું હતું ટકા મૂકતા હતા ને આપણને એક જવાબ મળી ગયો પહેલો દળ થી ટકાવારી ક્લોરોફોર્મ 1.5 गुणिया 10^-3 ટકા પાણીમાં કહેવાય બરાબર જે પ્રદૂષિત થયેલું પાણી છે સંદૂષિત થયેલું પાણી છે એમાં દળ ટકાવારી થી આ રીતે ક્લોરોફોર્મ બોલાય તો આ એક દળ થી ટકાવારી કમ્પ્લીટ થયું હવે આપણને બીજો જવાબ માંગ્યો છે પાણીના નમૂનામાં એટલે ક્લોરોફોર્મ ધરાવતા પાણીના નમૂનામાં ક્લોરોફોર્મ ની મોલાલિટી ગણો એટલે કે એ જે દ્રાવણ છે એમાં ક્લોરોફોર્મ ની મોલાલિટી કેટલી એટલે મોલાલિટી ગણવાની છે તો મોલાલિટી ગણવા માટે આપણને સૂત્ર ખબર છે તો પહેલા આપણે યાદ કરી લઈએ દ્રાવ્યનું દળ છે આપણી પાસે 15 ગ્રામ હાલો ઓકે છેદમાં દ્રાવ્યનું મોલર દળ એટલે ક્લોરોફોર્મ નું મોલર દળ નથી એટલે આપણે પહેલા ગણશું ક્લોરોફોર્મ નું મોલર દળ બીજું ગુણ્યા હજી છેદમાં શું આવે દ્રાવક નું દળ કિલોગ્રામમાં તમારી પાસે દ્રાવક નું દળ નથી દ્રાવ્ય અને દ્રાવણ આ બંનેના છે દ્રાવક નું દળ નથી તો પેલા એક દ્રાવક નું દળ ગણવું પડશે દ્રાવક નું દળ કેવી રીતે આપણે ગણી શકીએ દ્રાવક નું દળ જોઈતું હોય તો દ્રાવણ નું જે દળ હોય એમાંથી દ્રાવ્ય નું દળ બાદ કરી નાખો કારણ કે દ્રાવ્ય અને દ્રાવક ના દળ નો સરવાળો કેના જેટલો હોય દ્રાવણ તો આપણે બે વસ્તુ પેલા નક્કી કરી લઈ એક એનું મોલર દળ અને બીજું દ્રાવક નું દળ ઓકે મોલર દળ થી સ્ટાર્ટ કરીએ CHCl3 નું મોલર દળ ઇઝ ઇક્વલ ટુ કાર્બન 12 એક વખત છે એક પરમાણુ પ્લસ એક હાઇડ્રોજન પ્લસ 3 ક્લોરીન એટલે 35.5 12
પ્લસ એફ પ્લસ 35.5 ગુણ્યા 3 106.5 આનો સરવાળો કરશો એટલે તમને જવાબ મળશે 119.5 ગ્રામ મોલ ઇન્વર્સ. ચાલો મોલર દળ મળી ગયું, હજી આપણે શું ગણવાનું છે? દ્રાવ્ય હોય એનું દળ પ્લસ જે દ્રાવક હોય એનું દળ, એ બંનેના દળનો સરવાળો કરો એ કેના જેટલો હોય? દ્રાવણનું દળ, બરાબર. દ્રાવ્ય પ્લસ દ્રાવક એટલે દ્રાવણ. તો આપણી પાસે દ્રાવ્યનું દળ એ છે, દ્રાવણનું છે. આપણે તો મોલારિટીનું સૂત્ર મૂકશું એમાં દ્રાવકના દળની જરૂર પડશે, તો આપણે આવું લખી શકીએ, દ્રાવકનું દળ એટલે જે દ્રાવણનું દળ હોય એમાંથી દ્રાવ્યનું દળ બાદ કરી નાખો. દ્રાવણનું દળ કેટલું? 10^6 ગ્રામ, 10^6 બે ચાર અને છ 10 લાખ, માઇનસ દ્રાવ્યનું દળ 15, આની બાદ બાકી કરશો એટલે 99.85 આવશે. આ તમને મળ્યું, એ બંને ગ્રામમાં મૂકેલા છે ને, આ ગ્રામમાં મળ્યું આટલા ગ્રામ હશે, પણ મોલારિટીના સૂત્રમાં આપણે કિલોગ્રામમાં મૂકી છે, અને કિલોગ્રામમાં ફેરવો હોય, 1000 વડે ભાગી નાખો, 999.985 કિલોગ્રામ. હવે આપણે મોલારિટીનું સૂત્ર મૂકવાનું થશે. મોલારિટીનું સૂત્ર મૂકવાનું થશે. મોલારિટી એમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં મોલર દળ ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ કેટલું છે? 15. મોલર દળ આપણે ગણ્યું કેટલું મળ્યું છે? 119.5. દ્રાવકનું દળ કિલોગ્રામમાં 999.985. આની તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ મળશે 1.25, એક આંકડા પછી પોઈન્ટ 10^-4 મોલારિટી છે એટલે. ઓકે, તો આપણો બીજો જવાબ એ થઈ ગયો. આપણને પીપીએમ આપેલા હતા, એના પરથી તમે દળ ટકાવારી ગણી અને તમે મોલારિટી ગણેલી છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 29મો દાખલો 2.29. નેલોર ફિન એટલે કે C19H21 NO3 આણ્વીય સૂત્ર આપણને કૌંસમાં આપેલું છે, મોર્ફિન ને સમાન છે. નેલોરફિન નો ઉપયોગ નિંદ્રા પ્રેરક નો ઉપયોગ કરનાર માંથી તેના લક્ષણો દૂર કરવા માટે વપરાય છે. એટલે નેલોરફિન કેને સમાન છે અને એનો ઉપયોગ ક્યાં થાય એવું કીધું, હજુ રકમમાં કોઈ ડેટા આપેલા નથી. આગળ સામાન્ય રીતે અપાતા નેલોરફિન નો ડોઝ 1.5 મિલીગ્રામ છે, એટલે કે નેલોરફિન જે દ્રાવ્ય છે એ 1.5 મિલીગ્રામ હોય, તો ઉપરના ડોઝ માટે એટલે કે 1.5 મિલીગ્રામ નેલોરફિન ના ડોઝ માટે જરૂરી 1.5×10^-3 મોલ મોલારિટી જલીય દ્રાવણ માટેનું દળ ગણો. એટલે 1.5 મિલીગ્રામ નેલોરફિન આટલી દ્રાવ્યનું દળ છે, મોલારિટી આપેલી છે, અને તમારે દ્રાવણ માટેનું દળ ગણવાનું છે કે દ્રાવણનું ટોટલ દળ કેટલું થશે. ઓકે, તો એની કેલ્ક્યુલેશન ચાલુ કરીએ.
ચાલો આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ ને ખબર પડી ને કઈ રીતે પાઠ હતો દળ થી ટકાવારી ગઈ ની એક જવાબ અહીંથી બીજો પાઠ ચાલુ કર્યો મોલર દળ અને દ્રાવકનું દળ જોઈ એની કિંમત આમાં મૂકી દીધી એટલે આપણને મોલારિટી મળી ગઈ ઓકે આગળ 1.5 મિલીગ્રામ એટલે દ્રાવ્યનું દળ આપેલું છે અને આટલી મોલારિટી માટે તમારે દ્રાવણનું દળ ગણવાનું છે તો સૌપ્રથમ દ્રાવ્ય કોણ છે નેલોર છે તો એનું મોલર દળ લઈ લઈ આપણે મોલારિટીનું સૂત્ર મૂકવાનું થશે મોલારિટીના સૂત્રમાં તમારી પાસે મોલારિટી છે દ્રાવ્યનું દળ એ છે દ્રાવ્યનું મોલર દળ જોશે એટલે તમને પહેલા દ્રાવકનું દળ મળશે બરાબર તો મોલર દળ પહેલા ગણી લે ફર્સ્ટ સી નેલોરફિન સી 19 એચ 21 એનઓ 3 નું મોલર દળ ઇઝ ઇક્વલ ટુ 19 ગુણ્યા કાર્બન નું 12 પ્લસ 21 ગુણ્યા હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ 1 પ્લસ 1 નાઇટ્રોજન નું પરમાણ્વીય દળ 14 પ્લસ 3 ઓક્સિજન નું પરમાણ્વીય દળ 16 19 ગુણ્યા 12 228 પ્લસ 21 પ્લસ 14 પ્લસ 48 આનો સરવાળો કરશો એટલે 311 તો 311 ગ્રામ મોલ ઇન્વર્સ બરાબર હવે મોલારિટીનું સૂત્ર મૂકી દઈ મોલારિટી સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં દ્રાવ્ય છે નેલોરફિન મોલર દળ દ્રાવ્યનું એટલે નેલોરફિનનું દ્રાવકનું દળ કિલોગ્રામમાં હવે ડેટા જે આવી પાછી જોઈએ તમને દ્રાવણની મોલારિટી તો આપી દીધી છે 1.5 10^-3 ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ દ્રાવ્ય નેલોરફિન 1.5 મિલીગ્રામ છે તમારે અહીંયા કેમાં લખવાના છે ગ્રામમાં તો મિલીગ્રામને ગ્રામમાં દર્શાવવા માટે 10^-3 મૂકવા પડશે તો 1.5 10^-3 આટલા ગ્રામ થઈ જશે ઓકે છેદમાં મોલર દળ 311 ગુણ્યા તમને મળશે દ્રાવકનું દળ દ્રાવકનું દળ કિલોગ્રામમાં મળશે દ્રાવકનું દળ એને સૂત્રનો કરતા બનાવો ધેરફોર દ્રાવકનું દળ ઇઝ ઇક્વલ ટુ અહીંયા અંશમાં આવી જશે આ છેદમાં જતું રહેશે 1.5 10^-3 છેદમાં આવી જશે 311 ગુણ્યા 1.5 10^-3 1.5 10^-3 કેન્સલ એટલે ઉપર અંશમાં 1 વધશે 1/311 1/311 એટલે તમને જવાબ મળશે 0.00322 કિલોગ્રામમાં મળશે આટલા કિલોગ્રામ છે હવે તમારે તો જલીય દ્રાવણનું શું ગણવાનું છે દળ આ વસ્તુ તમારી પાસે મિલીગ્રામ છે દ્રાવણનું જોઈતું હોય આ દ્રાવકનું દળ મળ્યું દ્રાવકનું દળ મળ્યું તો 1 કિલોગ્રામમાં છે અને આ જે દ્રાવ્ય હતો એ મિલીગ્રામમાં છે તો દ્રાવકનું દળ એ મળી ગયું દ્રાવ્યનું છે તમારે જલીય દ્રાવણનું દળ જોઈએ છે તો હમણાં જ આપણે ચર્ચા કરી એમ દ્રાવણનું દળ જોઈતું હોય તો દ્રાવકનો દળ અને દ્રાવ્યના દળનો સરવાળો કરવો પડશે તો આ જે પેલા કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવી નાખીએ અને ગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણવાના થશે એટલે કેટલા થશે 3.22 ગ્રામ આ દ્રાવકનું દળ તમને મળી ગયું
3.22 ગ્રામ પણ જલીય દ્રાવણ માટેનું દ્રાવણનું દળ જોઈતું હોય આટલી મોલારિટી હોય એવા તો દ્રાવણનું દળ તો પાછો આપણે જે સરવાળાવાળું સૂત્ર આવી રીતે હતું એ મૂકશું કે દ્રાવણનું દળ જોઈતું હોય તો દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળ અહીંયા ફરીથી સૂત્ર મૂકી દઈ દ્રાવણનું દળ ઇઝ ઇક્વલ ટુ દ્રાવકનું દળ પ્લસ દ્રાવ્યનું દળ દ્રાવકનું દળ કેટલું મળ્યું 3.22 ગ્રામ પ્લસ દ્રાવ્યનું દળ 1.5 મિલીગ્રામ છે એના ગ્રામમાં જ આર્યા ફેરવેલા 1.5 10^-3 ગ્રામ પણ આપણને ખબર છે આ 10^-3 દૂર કરી નાખો તો 0.0015 થાય 0.0015 તો આનો તમે સરવાળો કરો તો 3.22 હવે આપણે પોઈન્ટ પછી આંકડા જ બે લખેલા છે એમાં એના તો 00 આવશે પછી 15 થશે એટલે એનાથી કાંઈ બીજો ડિફરન્સ પડતો નથી એટલે 3.22 ગ્રામ આટલું લખો તો એ ચાલે અને 3.22 અહીંયા પાછળ 15 લખવો હોય તો પણ લખી શકાય કારણ કે 10^-3 દૂર કરવા હોય ત્યારે 3 ખસેડો 0.0015 થાય હવે 0.0015 3.22માં ઉમેરો તો અહીંયા 15 લખો તો એનાથી કાંઈ બીજો ડિફરન્સ પડશે નહીં લખવું હોય તો લખી શકાય નહીં તો આ રીતે તો દ્રાવકનું દળ હતું એટલું જ આપણે દ્રાવણનું ગણ્યું કારણ કે અંદર દ્રાવ્ય છે એ અતિ અલ્પ પ્રમાણમાં છે મિલીગ્રામમાં છે 0.5 મિલીગ્રામ જ છે 1.5 મિલીગ્રામ એટલા માટે ઓકે એટલે આપણો આન્સર થશે 3.22 ગ્રામ દ્રાવણનું દળ ઓકે.